ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં. એ બધું લઈ આવી આજે એક જ ધક્કે બધું કામ પતાવી દીધું. અને આ જો આ ડ્રેસ સીવવા આપ્યા હતા, મસ્ત છે, પ્યોર કોટનના. આમે તો અત્યારે તો બનાવું છું આજે ઇન્સ્ટન્ટ હાંડવો, તરત જ બની જાય 10 જ મિનિટમાં. હાંડવો છે ને હવે બે સાઈડથી સરસ ક્રિસ્પી થઈ ગયો છે. આજે એમને હાંડવો બહુ ભાવ્યો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જ હશો. તો ચાલો, આજ તો ચા નાસ્તો બની ગયો, પછી વિડીયોની શરૂઆત કરી છે. સીધી ચા નાસ્તો કરવા બેઠી ત્યાંથી જ. આજે છે ને મારે એક બે કામ બહારના કરવા છે, એટલે મેં તો ઝડપથી બધું પતે ને કામ એમ કરવું છે. તો જલ્દી ચા નાસ્તો કરીને વાસણ પોતા જે કંઈ કરવાનું પતાવી દઉં અને રસોઈ કરી નાખું અને પછી જ જઈશ, એટલે મોડું ના થાય. કેમ કે પછી ત્યાં કેટલો ટાઈમ જાય કંઈ કહેવાય નહીં. એટલા માટે મારે ક્યાં જવાનું છે કહી દઉં. મારે જવું છે ધર્મિષ્ઠાબેનને ત્યાં, આપણે બેડશીટનો વિડીયો બનાવ્યો હતો ને, ત્યાં ગાઉન લેવા જવું છે. અને એક જગ્યાએ ડ્રેસ સીવવા માટે આપ્યા છે ને, તે લેવા જવાનું છે. અને જો ધર્મિષ્ઠાબેન પાસે કંઈક નવીનમાં બીજું લાવ્યા હશે ને તો આપણે બતાવશું. એ એમને કહેતા હતા કે હું જ્યારે નવી બેડશીટને હું લાવું ને તો તમે તમારા વિડીયોમાં બતાવજો, એટલે કોઈ પણ કસ્ટમરને લેવા હોય તો એમાં જોવે તો ખબર પડે કે આટલું નવું આવ્યું છે. તો કાંઈ વાંધો નહીં, કરશું આપણે એવું. આજે જઈશ તો કંઈક નવીન મને જો સરસ દેખાશે ને હું તમને બતાવીશ. તો વિડીયો જરૂર જોજો આગળ. ચા નાસ્તો થઈ ગયો અને હવે આજે છે ને ચણા બનાવવાના છે. રાત્રે જ મેં ચણા પલાળી દીધા હતા, સરસ પલળી ગયા છે. ખાલી મીઠું નાખ્યું છે આમાં. તો ચણા છે ને અત્યારમાં જ બાફવા મૂકી દે અને એક સાઈડ વાસણ ધોવાઈ જાય ઇડલી વારમાં, અને પછી સીધી જ રસોઈ હાથમાં લેવી છે પતરા પૂતા કરીને. ચાલો ફટાફટ મૂકી દઉં ગેસ ઉપર. બધું ઘરનું કામ પતી ગયું, ઝેરીને નવડાઈને તૈયાર કરી નાખી. આ ચણા બફાઈ ગયા છે અને અહીંયા એનો વઘાર ચાલુ થઈ ગયો છે. લસણ, આદુ, ડુંગળી, ટમેટાં, લીલા મરચાં, ગરમ મસાલા, મીઠો લીમડો આ બધો નાખીને વઘાર કર્યો છે. હવે મસાલા નાખી દઈશ, પછી સીધો આમાં નાખી દઈશ. અને અહીંયા થાય છે જેનીના ફેવરેટ યલ્લો ભાત. લોટ બંધાઈ ગયો છે, બસ આ વઘાર થાય એટલે નાખી દઉં ચણામાં અને પછી રોટલી કરી લઉં, પછી ફટાફટ જઈએ મારું કામ છે ત્યાં. રસોઈનું કામ પતાવી દીધું અને મૂકી દીધું બધું જમવાનું અને રસોડું સાફ કરી નાખું. જો વાસણ જેટલા થયા હતા બધા ધોઈ નાખ્યા. અને હવે જાઉં છું હું ગાઉન લેવા. હું જેની જાય છે ત્યાંય જવાનું છે ને ડ્રેસ સીવવા આપ્યા છે. ત્યાં તો ફોન કર્યો તો એ બેન બહાર ગયા છે, જોઈએ એટલી વારમાં જો આવી ગયા છે તો એ કામે પતાવતી આવું. કેમકે બહાર નીકળું ને એટલે બહુ ટાઈમ કાઢવો પડે છે. ઘરનું કામ એટલું હોય છે ને કે બહારના કામ કંઈક કરવા હોય ને તો માંડ માંડ થાય છે. તો હું જેની જાય છે અને રસ્તામાં છે ને એક જગ્યાએ ફાલસા ઉગે છે ને બહુ મસ્ત હશે ને તો લેતા આવશું. તો ધર્મિષ્ઠાબેનને ત્યાં જઈને આવતી રહી અને કેવું ગાઉન લઈશું ને બતાવો. ત્યાંય જઈ આવી અને ડ્રેસ ઘણા બધા ફિટિંગમાં આપ્યા હતા, સીવવા આપ્યા હતા, એ બધું લઈ આવી. આજે એક જ ધક્કે બધું કામ પતાવી દીધું ને હવે બસ જમવાનું છે ને કેવીને છે ને આજ રાહ ન જોઈએ મારી. હું અહીંયા બધું લેવા ગઈ તો એને જમી લીધું. એટલે એટલો વહેલા જમીને નવરો થઈ ગયો. ચલો ગાઉન બતાવું કેવું લઈશું. જો આવું લઈશું, આમાં બહુ કલર હતા બધા મસ્ત મસ્ત જ હતા. કયું લેવું ને એમ થતું હતું, બધાય કલર સરસ હતા. પછી જેનીએ પસંદ કર્યું, જેની મને કે મમ્મી આ લઈ લે, આવો કલર ક્યારે પહેર્યો નથી ને તો આ લઈ લે, આ લીધું છે. અને આ જો આ ડ્રેસ સીવવા આપ્યા હતા, મસ્ત છે, પ્યોર કોટનના. અમે ધર્મેન્દ્ર રોડ ઉપરથી લીધા હતા. દિવાળીમાં તમે વિડીયો જોયો હોય તો તેમાં બતાવ્યા તમે ડ્રેસ મટીરિયલ લીધું હતું ને. સિવાય તો ઘણા ટાઈમથી ગયા હતા, અડધા અને અડધા બાકી હતા ને એવું બધું હતું.
અત્યારે લઈ આવી કે હવે ક્યાંક અચાનક બહાર જવાનું થાય ને તો પાછું ડ્રેસનો હાજરમાં હોય એવું થાય. જો આ પેન્ટ ટાઈપ સીવડાયું છે, આનો દુપટ્ટો બહુ મસ્ત છે, મને કબાટમાં છે. હજી એક બીજો સીવડાયો છે ને એ હજી પડ્યો જ છે કબાટમાં. અને ઘણા બધા કુર્તી એવી હતી કે ફિટિંગ કરવાના વાકે પડી હતી, જે આ પહેરી જ નથી હજી, ફિટિંગ કરવાની હતી. આજે બધું હવે ફરીથી ધોઈને ઇસ્ત્રી કરવા પડશે બધાએ. એક આ છે, પછી આમાંય છે, આમાંય થોડુંક મારે ફેરફાર કરાવવા હતા તો કરાવી નાખા. અહીંયા છે ને ગળામાં ડિઝાઇન હતી, બધું કઢાવી નાખું. આ કેટલી છે, આ બધામાં કંઈક કંઈક ફેરફાર કરાવ્યા. આ છે ને મારે કુર્તી બહુ જૂની છે, 6-7 વર્ષ જૂની, 6-7 ને વધારે હશે, 8-9 વર્ષ જૂનું છે આ ડ્રેસ. તો મને બહુ જ ગમતો હતો ને, એમાં પ્રોબ્લેમ એ હતો કે સ્લીવ છે ને બહુ શોર્ટ હતી, આટલી જ હતી તો મને નહોતી ગમતી. તો અત્યારે બીજું કાપડ લઈ અને એમાં સ્લીવ નખાઈ મેં, એટલે હવે હું પહેરીશી. મને છે ને હાફ સ્લીવના ઓછા ગમે છે. તો ઢગલો કરી નાખો છો અત્યારે, તો જમવા બેસવું છે તો અત્યારે ભલે પડું. જમવા આવી ગયા છે, ચાલો હવે જમવાની તૈયારી કરું. બધું મૂકીને જ ગઈ હતી એટલે ખાલી જમવા બેસવાનું જ છે. ચાલો જમવા. દેશી ચણાનું શાક છે રસાવાળું, અને આ જેનીના ફેવરિટ યલ્લો ભાત, રોટલી છે, ડુંગળી, મમરા છે. અને અમને ખાવા માંડ્યા છે. મમરા ખાવ છું ભાઈ, કાંઈ ખાધું નથી. ડાયટિંગ કરો છો? હા. સારું, લ્યો ચાલો જમવા. મમરા છાસ છે, કેવીને જમી લીધું. અમે ત્રણે બેસીએ. સાંજ થઈ ગઈ છે અને સાંજની રસોઈની તૈયારી ચાલુ કરી દીધી છે. તો અત્યારે તો બનાવું છું આજે ઇન્સ્ટન્ટ હાંડવો, તરત જ બની જાય 10 જ મિનિટમાં એવો હાંડવો બનાવું છું ને એકદમ ટેસ્ટી બને. ગઈ વખતે બનાવ્યો હતો પણ ત્યારે રેસીપી શેર નહોતી કરી, તો ઘણા બધાએ કીધું હતું કે રેસીપી શેર કરજો. તો આજે રેસીપી શેર કરીશ, તો જરૂર જોજો. કે ગમે ત્યારે ખાવાનું મન થઈ જાય ને તો દાળ ચોખા પલાળવાની કાંઈ ઝંઝટ નહીં, તરત બની જાય. અને તો એ સ્વાદમાં તો એવો જ થાય, દાળ ચોખા જેવો જ. તો ચાલો આપણે બનાવીએ, તરત જ ઇન્સ્ટન્ટ બની જાય. થોડી ઘણી તૈયારી કરી છે, થોડીક બાકી છે, એ થોડીક તૈયારી થઈ જાય ને પછી તમને બતાવું. તો સૌથી પહેલાં તમે આ 400 ગ્રામ છે ને રવો લીધો છે, ઝીણો આવે છે. હવે આની અંદર શું શું નાખવાનું એ હું તમને બતાવું. તો સૌથી પહેલાં તો વેજીટેબલમાં મેં છે ને આ કોબી લીધી છે, પાતળી પાતળી સમારી લીધી છે, 1 વાટકી લીધી છે. વેજીટેબલ તમને જેટલા ફાવે એ પ્રમાણે નાખી શકાય, જેટલા વધારે વેજીટેબલ હોય એટલું સરસ લાગે. તો અત્યારે કોબી જ લીધી છે આટલી. અને એક નાનો ટુકડો દૂધીનો છીણેલો છે. દૂધી નાખવાથી છે ને હાંડો એકદમ સરસ અંદરથી પોચો અને બહારથી ક્રિસ્પી સરસ થાય. તો આટલી દૂધી લીધી છે. 2 ચમચી જેટલું આદું, મરચાં અને લસણની પેસ્ટ લીધી છે. 1 તીખી મરચી અને 1 મોળું મરચું લીધું છે એ નાખશું. 1 વાટકી જેટલી આ દેશી કોથમીર આવે છે, દેશી ધાણા એ લીધા છે. આની સુગંધ બહુ સરસ આવે, કોથમીર વધારે નાખે ને એટલે બહુ સરસ બને. 1/2 ચમચી જેટલી હળદર લીધી છે કલર માટે. 5 ચમચી જેટલું આપણે આખું જીરું લઈશું, સ્વાદ પ્રમાણે મીઠું. હવે આ બધી જ વસ્તુને આપણે પહેલાં મિક્સ કરી લેવાની છે. બધા એ મસાલા જે નાખેલા છે એ પણ સરસ મિક્સ થઈ જાય, નહીંતર એવું થાય કે ઘણી વખત મીઠું એક જ જગ્યાએ રહી જાય તો ક્યાંક આપણે વધારે પડતો ખારો સ્વાદ આવે ને અમુક જગ્યાએ મોડું લાગે એવું થાય. એટલે મસાલા પહેલાં મિક્સ થઈ જાય ને એ રીતે મિક્સ કરી લઈએ. અને દૂધીનું પણ પાણી છૂટે એટલે પછી આપણે આમાં લિક્વિડ કેટલું નાખવું ને એ ખબર પડે. હવે આ છે ને મેં ખાટી છાશ લીધી છે. તમારે દહીંનો ઉપયોગ કરવો હોય તો દહીંનો ઉપયોગ પણ કરી શકાય, પણ હું ખાટી છાશનો જ ઉપયોગ કરું છું હાંડવો બનાવું ને ત્યારે. તો 1 ગ્લાસ લીધી છે આપણે, જેમ જેમ જરૂર પડે એમ એડ કરતા જઈશું. અત્યારે પહેલાં 1/2 ગ્લાસ એડ કરીએ, એટલી મિક્સ થઈ છે, પછી જરૂર પડે તો બીજી નાખીશું. હાંડવો બનાવતી વખતે દહીં કે છાશ જે પણ લ્યો તો એ ખાટું હોવું જોઈએ, એટલે સરસ હાંડવો બને. ઘણા આમાં ખાંડ પણ નાખતા હોય છે, ખાટો મીઠો થાય એવો, પણ હું ખાંડનો ઉપયોગ નથી કરતી કેમકે મારા ઘરમાં ગળપણવાળું વસ્તુ ઓછી પસંદ કરે છે. હજી આપણે એડ કરતા જઈશું.
આનો બહુ ઢીલો પણ નહીં અને બહુ કઠણ પણ નહીં, મીડિયમ રહે એવું બેટર બનાવવાનું છે. આ બધી જ વસ્તુ સરસ મિક્સ થઈ ગઈ છે અને આ રીતનો આપણે બેટર બનાવ્યો છે, બહુ ઢીલું પણ નહીં અને બહુ કઠણ પણ નહીં. તો હવે આને આપણે 5-1 મિનિટ છે ને રેસ્ટ આપીશું, કારણ કે રવો નાખેલો છે, રવો થોડો ફૂલી જાય ત્યાં સુધી રેસ્ટ આપીએ. 10 મિનિટ થઈ ગઈ છે અને આ બેટર સરસ સેટ થઈ ગયું છે. જો આમાં પાણી કે છાસ કે દહીં કાંઈ પણ નાખવાની જરૂર નથી, સરસ થઈ ગયું છે. હવે આપણે આમાં નાખીશું 1 ચમચી ઇનો. ઇનોની જગ્યાએ તમારે સોડાનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકાય, પણ હું ઇનોનો જ ઉપયોગ કરું છું. આમાં 1 ચમચી લીધો છે. હવે ઇનોને આપણે એક્ટિવ કરવા માટે 1 ચમચી જેટલું પાણી એડ કરીશું. સરસ મિક્સ કરી લઈએ. આમાંથી આપણે 2 હાંડવા બનાવીશું, કેમ કે હું મોટી સાઈઝના બનાવીશ અને થોડાક જાડા બનાવીશ. જો પાતળા અને નાની સાઈઝના કરવા હોય તો વધારે થાય. બસ ઇનો મિક્સ થઈ ગયો. મેં છે ને પેન પણ મૂકી દીધું છે ગરમ, કારણ કે ઇનો નાખ્યા પછી તરત જ બનાવીએ તો સારું, એટલે પેન ગરમ થઈ જ ગયું છે. હાંડવો તૈયાર થઈ ગયો છે. જો 1 પીસ કટિંગ પણ કર્યું છે અને આ બીજો બનવા માટે મૂકી દીધો. જઈને એને કેવી રીતના જમવા બેસાડી દો. ચણાનું શાક રોટીને છે થોડો અને હાંડવો. ચલો જમવા બેસી દેશું ને. ચાલો ચાલો બધા હાંડવો ખાવા. આખો હાંડવો કટિંગ કરી નાખો. કેવો બન્યો? મજા આવ્યો. આ રવાનો હાંડવો ખાવાની ટેસ્ટી લાગે એકદમ. તમે ન બનાવ્યો હોય ને ક્યારે તો ટ્રાય કરજો. ઇન્સ્ટન્ટ ખાઈ લપતી બીજી. હાલ કેવી નાન કેવી ને કેવો બનો? બહુ જોરદાર. મને હાંડવો ભાવે જ છે એટલે મને તો બહુ ભાવે. મમ્મી ના ખાવાની આની પહેલાં બનાવે ત્યારે સરસ થયો હતો. હાંડવો મસ્ત જ લાગે. હવે આપણે ચોમાસામાં બનાવતા રહીશું. વરસાદ આવે ને ત્યારે બનાવવાનો. સાંજે સાંજમાં આપણે એ જ નાસ્તો રાખવાનો, હાંડવો ને દૂધ ને ચા ને ચટણી ને. અને આજે જો સડક પિક્ચર ચાલુ કર્યું છે. ન જોયા હોય ને એવા પિક્ચર રોજે રોજ ગોતીને જોઈએ છે. હજી એક હાંડવો બને છે, આ 2 જમે ત્યાં સુધી થઈ જશે. પછી એને પપ્પા આવે એટલે અમે 2 જમશું. ચાલો જમવા. આજે તો સાથે જમું છું. બધો જમીને નવરા થાય ને ત્યારે આવે છે. આજે એમને હાંડવો બહુ ભાવ્યો. શું તમે ખાધો? તમને ખબર હોય. ચાલો હાંડવો ખાવા. જમીને ફ્રી થઈ ગયા. જેની જોઈ છે એનો ફેવરિટ કાર્ટૂન સિંચેન, અમારો બધાનો ફેવરિટ. આમનો તો કહેવાય ગયો.
તમને ખાલી પિક્ચર જ જોવો. કેવિન કેજ મોટા માણસો, મોટા માણસો ખાલી પિક્ચર જ જોવો. અમે તો છોટા ભીમ જોઈ, સિંચેન જોઈ, અમારા ફેવરિટ કાર્ટૂન છે ત્રણેયના. હાંડવો ખાવાની બધાને બહુ મજા આવી, બધાને. રામને એવું બધું ખાતા નથી હતા, એમને મજા આવી. સારું, ચાલો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ, કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.